નમસ્કાર મિત્રો હજી સુધી તમે ડાઉટનટ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેજો જેની અંદર તમને ક્વેશ્ચનનો ફોટો પાડવાની સાથે તરત એ ક્વેશ્ચનનું વિડીયો સોલ્યુશન મળી જશે આ ઉપરાંત એ ક્વેશ્ચન તમારા હોમવર્કનો હોય સીબીએસસીનો હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી કે કોઈપણ સ્ટેટ બોર્ડની એક્ઝામનો હોય આ ઉપરાંત તમે છથી લઈને બાર ત્રણ સુધીના આઈઆઈટી ત્યારબાદ મેઇન્સ એડવાન્સ નીટ આ તમામે તમામ એક્ઝામના વિડીયો સોલ્યુશન તમને મળી જશે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજી આ તમામે તમામ સબ્જેક્ટ ત્યારબાદ ક્લાસ નવથી લઈને બાર સુધીના તમામે તમામ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમના વિડીયો સોલ્યુશન મળશે ત્યારબાદ અત્યાર સુધી આ એપ્લિકેશન ત્રણ કરોડ પ્લસ સ્ટુડન્ટે ડાઉનલોડ કરી લીધી છે તો અત્યારે જ ડાઉનલોડ કરો ડાઉટ નોટ એપ નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો જે મે બે હજાર એકવીસ બોર્ડની એક્ઝામ માટે ગુજરાતી વિશેની જે આપણે આઈએમપી પ્રશ્નોની સીરીઝ ચાલુ કરેલી છે એ સિરીઝમાં આજે આપણે સત્તર નંબરના પ્રકરણ એટલે કે પથ્થર થરથર ધ્રુવજી જેનો સાહિત્ય પ્રકાર ગીત છે એના વિશે એટલે કે જેના આઈએમપી પ્રશ્નો છે એની આજે આપણે વાત કરીશું તો સૌથી પહેલાં મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને પીડીએફ ફાઇલ મળી જશે આની પહેલાં જેટલા પણ વિડીયો મૂકેલા છે એ તમારે જોવા હોય તો એ પણ તમને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં લિસ્ટમાં જઈને ગુજરાતી સિલેક્ટ કરી અને ત્યાંથી મળી જશે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો તો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યની અંદર ઉત્તર લખો તો જે તમને આમાંથી એટલે કે આજે પાંચ પ્રશ્નો છે એમાંથી પ્રશ્ન આવી શકે અને એ પ્રશ્નના માર્ક્સ કેટલા હોય તો કે પ્રત્યેક પ્રશ્નનો એક માર્ક્સ જોઈએ સૌથી પહેલો પ્રશ્ન છે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા એટલે કે ભાગોળ એટલે કે પાદરે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો ત્રીજો પ્રશ્ન છે ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો ઓલિયો એટલે કે ફકીર સંત સાધુ એનો ન્યાય તમે કેવો કહેશો ત્યારબાદ ચોથો પ્રશ્ન કવિનો હાથ શાથી કંપન અનુભવે છે અને પાંચમો પ્રશ્ન ઓલિયો આદમી શા માટે થંભી ગયો એટલે કે જે સાધુ સંત છે એ રસ્તા ઉપરથી પસાર થાય છે અને અટકી જાય છે કારણ શું હતું એ તમારે કહેવાનું છે એના પછી નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાંથી પહેલો પ્રશ્ન છે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને એનું શું પરિણામ આવ્યું આ પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ઓલિયાનો સાચો ન્યાય શાથી ગણી શકાય એટલે કે જે ફકીર ન્યાય આપે છે સાચો શું કામ ગણી શકાય અને ત્રીજો પ્રશ્ન છે ઓલિયાની માનવતા વિશે નોંધ લખો એટલે કે જે એની અંદર ઇન્સાનિયત માનવતા જે છે એના વિશે લખવાનું છે

શું જીવન સંદેશ પ્રગટ છે એ જણાવો આ બે પ્રશ્ન મિત્રો તમને સવિસ્તારની અંદર લખવાના આવી શકે જે ચાર માર્ક્સની અંદર છે ત્યારબાદ મિત્રો વિડીયોની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાંથી કરી શકશો બીજી વસ્તુ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તમારે જોઈન થવું હોય તો અહીંયા જે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એક્યાસી અઠ્યાવીસ સુડતાલીસ જીરો ત્રણ એક્યાસી એના ઉપર તમારું નામ અને તમારું ધોરણ લખીને WhatsApp કરજો એટલે આપણા ગ્રુપની અંદર એડ કરી દઈશું અથવા તો બ્રોડકાસ્ટની અંદર એડ કરી દઈશું જેથી આપણે તમામ અપડેટ તમને ના માધ્યમથી મળતી રહે તો મળીએ છીએ નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત